મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠંબા પાલ્લા ગામના ખોડિયાર મંદિરમાં બે દિવસ પહેલા થયેલ ચોરી બાદ ગ્રામજનોએ રાત્રિનો ઉજાગરો કરી મંદિરનો પહેરો ભર્યો હતો. જો કે રાત્રિ દરમિયાન મંદિરમાં જીવતો મગર દેખાતા ગ્રામજનોએ આ ઘટનાને ચમત્કાર સાથે જોડતા હજારો લોકો મંદિરમાં ફૂલ અને કંકુ લઈને ઉમટી પડી મગર પર ફૂલ અને કંકુની વર્ષા કરી હતી. ખોડિયાર માતાના મંદિરમાં મગરના દર્શન થવાની ઘટના વાયુ વેગે ફેલાતા જ હજારો શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન માટે ઉમટી પડ્યા હતા. જો કે આ અંગેની જાણ વન વિભાગને થતા તેના અધિકારીઓએ મગરને રેસ્ક્યુ કરવાની તૈયારી સાથે મંદિરે આવી પહોંચ્યા હતા. જો કે ગ્રામજનોએ મગરને રેસ્ક્યુ કરવાનો વિરોધ કરતા અધિકારી અને ગ્રામજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો તંગ બન્યો હતો, જેની જાણ જિલ્લા વિકાસ અધિકારીને થતા જ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી ગ્રામજનોને મહા મહેનતે સમજાવ્યા બાદ મગરનું રેસ્ક્યુ કરી બાજુના તળાવમાં છોડી મૂકવામાં આવ્યો હતો. પાલ્લા ગામે ખોડિયાર માતાનું પૌરાણિક મંદિર આવેલું છે. એમાં બે દિવસ પહેલાં ચોર આવેલા તો મંદિરની દેખરેખ માટે ગામના લોકો રાત્રે ચક્કર મારતા હતા ત્યારે ગામના લોકોને અચિંતો મગરે દેખો દીધો, માટે દરેક ગામે ગામથી ભક્તો ઉમટી પડ્યા છે દર્શન માટે. અને અત્યારે હયાતીમાં મગર પણ મંદિરની અંદર બેઠેલ છે તો દરેક ભક્તોને દર્શનનો લાભ મળે છે. માતાજી સાક્ષાત છે એવું લોકોને શ્રદ્ધા બેઠેલી છે. શું નામ તમારું? બીના બેન્દરજી. અહીંયા પાલ્લા ગામની વતની છું. અહીંયા કોઠંબા પાલ્લાની અંદર સાંજે બધા રોડ ફરતા હતા. બે દિવસ પહેલાં અમારા અહીંયા ચોરી થઈ હતી તો રાત્રે 2 થી 2.5 ગારામાં અહીંયા આવ્યા હતા અમારા ગામના ચોકી કરવા માટે. ત્યારે એમણે જોયું કે પાલ્લા મંદિરની અંદર મગોર છે તો તે મગોર દેખવા માટે આજુબાજુના ગામના બધા ભક્તજનો અને બહુ બધા અહીંયા આવ્યા છે એમના દર્શન કરવા માટે. અને બધા એવું બી કહે છે કે બહુ જૂનું મંદિર છે એટલે એમના આ ગામની મંદિરની શ્રદ્ધા પણ બહુ છે, એટલા માટે આ ગામમાં બહુ બધા મગરને દેખવા માટે આવ્યા છે.